गुड इवनिंग फ्रेंड्स, આ વિડિયોમાં આપણે જોઈશું સ્વફલનની પ્રક્રિયાના કેટલાક ફાયદા અને ગેરફાયદા વિશે. બરાબર છે? સ્વફલનની પ્રક્રિયા એટલે શું આપણે સમજી ગયા. તો એ પ્રક્રિયાના કેટલાક ફાયદા પણ છે અને કેટલાક ગેરફાયદા પણ છે. તો પહેલા આપણે ફાયદા વિશે જોઈશું. તો સ્વફલનની પ્રક્રિયાના ફાયદા શું છે? તો સ્વફલનની પ્રક્રિયાનો પહેલો ફાયદો એ છે કે તે પિતૃ લક્ષણોને જાળવી રાખે છે. બરાબર છે? શું કરે છે? તે પિતૃ લક્ષણોને જાળવી રાખે છે. તો પિતૃ લક્ષણોને કેવી રીતે જાળવી રાખે છે? તો સ્વફલનની જે પ્રક્રિયા છે એ સ્વફલનની પ્રક્રિયા એક જ પુષ્પની અંદર થાય છે. બરાબર છે? પરાગાશયની પરાગરજ તે જ પુષ્પના પરાગાશન પર સ્થળાંતરિત થશે. ઓકે? તો એક જ પુષ્પની અંદર જ્યારે ફલનની પ્રક્રિયા થશે તો શું થશે? એ પુષ્પની અંદર જે પિતૃદેહ હોય છે તેના જ લક્ષણો તે જે નવી સંતતિ ઉત્પન્ન થશે ફલની પ્રક્રિયાથી, જે નવી વનસ્પતિ ઉત્પન્ન થશે તેમાં જોવા મળશે. બરાબર છે? ને શું કરે છે કે પિતૃ લક્ષણોને આગળની જે પેઢી આવશે, નવી જે વનસ્પતિ આવે છે તેમાં એ પિતૃ લક્ષણોને પેઢી દર પેઢી તે જાળવી રાખે છે. ત્યાર પછી બીજું કે મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરવાની જરૂર નથી. શું કહે છે? મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરવાની જરૂર નથી. શું કહે છે? કે સ્વફલની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરવાની જરૂર નથી. આ એકનો ફાયદો છે. પણ કેમ? સવાલ થાય કે કેમ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરવાની જરૂર નથી. તો જો કે સ્વફલની પ્રક્રિયામાં હવાઈ પુષ્પ લઈ લો, તો હવાઈ પુષ્પની અંદર શું થશે કે એક જ પુષ્પની અંદર પરાગરજ અને પરાગાશય હોય છે, તો એ બંને એકબીજાની નજીક હશે. તો પરાગાશયની પરાગરજ, ચલો કે કેટલીક બીજા પુષ્પમાં ઉડી ગઈ, હવાઈ પુષ્પ છે ખુલ્લા પુષ્પ છે એટલે બીજે ઉડી ગઈ, કેટલીક બહાર ઉડી ગઈ, કેટલીક પરાગરજ તે જ પુષ્પમાં આવી સ્થળાંતરિત થાય પણ પરાગાશય પર સ્થળાંતરિત ના થાય. પણ ઇફ તેમાંથી 15 કે 20 પરાગરજ ઉત્પન્ન થાય છે, તેમાંથી 10 કે 5 પરાગરજ તો તે પરાગાશન પર સ્થળાંતરિત થશે જ ને. બરાબર છે? તો માટે શું થાય છે કે મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરવાની તેમાં કોઈ જરૂર હોતી નથી. હવે સમૃદ્ધ પુષ્પ રહે, સમૃદ્ધ પુષ્પ તો બંધ હોય કે ચલો ખુલ્લા, હવાઈ પુષ્પ તો ખુલ્લા હોય એટલે કે કેટલીક પરાગરજ બહાર ઉડી જાય, પણ સમૃદ્ધ પુષ્પમાં લો તો સમૃદ્ધ પુષ્પ તો કેવા હોય છે? બંધ હોય છે. તો જે પરાગાશય પર જેટલી પણ પરાગરજ ઉત્પન્ન થશે તો એ પરાગરજ છોડીને બહાર તો પાસે જવાની નથી, એ પુષ્પમાં ને પુષ્પમાં જ રહેવાની છે. એના માટે શું કહે છે કે મોટી સંખ્યામાં તેમાં પરાગરજ ઉત્પન્ન કરવાની જરૂર હોતી નથી. બરાબર છે? ત્યારબાદ ત્રીજો ફાયદો છે કે કીટકોને આકર્ષવા માટે અનુકૂલનોની જરૂર નથી. અનુકૂલનોની જરૂર પડતી નથી. બરાબર છે? હવે પરાગરજની જે પરાગનળીની જે પ્રક્રિયા હોય છે, તો એ પરાગનળીની પ્રક્રિયાની અંદર જ્યારે પરપરાગનળીની પ્રક્રિયા થાય છે, બે જુદા જુદા પુષ્પો વચ્ચે જ્યારે પરાગનળીની પ્રક્રિયા થાય ત્યારે એક પુષ્પ પરથી પરાગરજને બીજા પુષ્પ પર લઈ જવા માટે કીટકોની જરૂર પડે છે. બરાબર છે? જૈવિક માધ્યમ એટલે કે એમાં કીટકોની જરૂર પડતી છે. તો એ કીટકોને પુષ્પ તરફ આકર્ષવા માટે પુષ્પમાં કેટલાક અનુકૂલન હોય છે, જેવા કે એના રંગબેરંગી એનું વજ્રચક્ર અને દળચક્ર રંગબેરંગી હોય છે, આકર્ષક હોય છે, કે જેના કારણે કીટો કે પુષ્પ તરફ આકર્ષાય છે અને પુષ્પ પર બેસે છે અને એ પુષ્પની પરાગરજને બીજા પુષ્પ પાસે લઈ જાય છે. બરાબર? પરંતુ સ્વફલનની પ્રક્રિયાની અંદર આવા કોઈ આકર્ષણ કે અનુકૂલનોની જરૂર તેમાં પડતી નથી. અનુકૂલનો એટલે કે કશો કોઈ ચેન્જ આવવું, કોઈ બદલાવ લાવવો. બરાબર? તેવા કોઈ અનુકૂલન કે બદલાવની જરૂર પડતી નથી. કેમ? કારણ કે સ્વફલન તો એક જ પુષ્પની અંદર થશે ને, તો પછી પરાગરજને બીજા પુષ્પ પર લઈ જવાની જરૂર જ શું છે? બરાબર? ઉદાહરણ તરીકે તમે બહાર કોઈ બહુ ટેસ્ટી ખાવાનું મળતું હોય, પણ તમે એ જ ટેસ્ટી ખાવાનું જો તમે તમારા ઘરમાં જાતે બનાવી શકતા હોય તો બહારથી મંગાવવાની જરૂર જ શું છે? બરાબર છે? એવી રીતે જ છે કે અહીંયા સ્વફલનની પ્રક્રિયા તો એક જ પુષ્પની અંદર જ થાય છે. બરાબર? પરાગાશનને તે જ પુષ્પની અંદરની પરાગરજ મળી રહે છે, તો બહારથી પરાગરજ મેળવવાની કોઈ જરૂર જ નથી. માટે તેમાં કીટકોને કીટક
पड़ती है कीटकों ने आकर्षण माटे पुष्पनी अंदर कोई पण अनुकूलन की जरूर पड़ती नहीं। त्यारबाद चौथो फायदो सूके तेमा बीज उत्पन्न थवानी प्रक्रिया अथवा तो बीज बनवानी प्रक्रिया वनस्पति जो होय छे ए वनस्पति ने कोई पण रोग थई शके छे कारण के
રોગપ્રતિકારકતા ઘટી શકશે એટલે એ કોઈ બદલાવને એની આજુબાજુ જે બદલાવ આવે છે જે ચેન્જ આવે છે તેને જલ્દી એક્સેપ્ટ કરી શકતું જલ્દી સ્વીકારી શકતું નથી બરાબર એની રોગપ્રતિકારક શક્તિ જે હોય છે રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે ત્યારબાદ તે વિવિધતા તેની આજુબાજુ તે વિવિધતા અને અનુકૂલનોને स्वीकारी सकता नहीं ओके તેની આજુબાજુની વિવિધતા અને અનુકૂલનોને સ્વીકારી શકતી નથી એક જ મતલબ છે કે વનસ્પતિની રોગપ્રતિકારકતા ઘટી જાય છે જેના કારણે એની આજુબાજુ કોઈ વિવિધતા આવે છે એની પર્યાવરણીય પરિસ્થિતિમાં એની આબોહવામાં કોઈ ચેન્જ આવે છે તો એ જલ્દીથી તેને એક્સેપ્ટ કરી શકતા નથી તેની જે સહન શક્તિ હોય છે તે ઘટી જાય છે ઓકે એની જે આજુબાજુની જે પર્યાવરણીય પરિસ્થિતિ હશે એમાં થોડો પણ જો ચેન્જ આવશે થોડો પણ બદલાવ આવશે તો એ જલ્દી તેને એક્સેપ્ટ નહીં કરી શકે તેને જલ્દી સ્વીકારી નહીં શકે ઓકે એટલે એની વિવિધતા અને આજુબાજુ જે અનુકૂલનો આવે છે જે બદલાવ આવે છે એ બદલાવને તે સ્વીકારી શકતા નથી ઓકે તો આ હતા સ્વફલનની કેટલાક ફાયદા અને ગેરફાયદા આઈ હોપ તમને આ વિડીયોમાં ખબર પડી હશે થેન્ક યુ